એક વખત વીએસ હોસ્પિટલની લાલ્યાવાડી સામે આવી છે. બેદરકારી કહી શકો કે લાલ્યાવાડી કહી શકો, ફરી એક વખત એવી લાપરવાહી સામે આવી છે જેમાં એક મહિલા પેટની સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ગઈ અને તેને બે કલાક સુધી કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં ન આવી. બે કલાક સુધી આ મહિલાને બેસાડી રાખવામાં આવી. પરિવારજનોના કીધા પ્રમાણે ડોક્ટરે ત્યાં સુધી બે કલાક સુધી ટ્રીટમેન્ટ ના કરી અને આ સાથે પરિવારજનો આક્ષેપ એ કરી રહ્યા છે કે જ્યારે આ પરિવારજનો ડોક્ટરને કહેવા ગયા કે ટ્રીટમેન્ટ જલ્દી શરૂ કરવામાં આવે તો મહિલાની જે કેસ ફાઇલ હતી તે પણ ફેંકી દેવામાં આવી, એવો પરિવારજનો હાલ આક્ષેપ કરી રહ્યા છે. તો જેની જૂની વીએસ હોસ્પિટલમાં ફરી એક વખત લાલ્યાવાડી જ કહી શકાય ડોક્ટરોની જે સામે આવી છે. મહિલાને પેટની સારવાર માટે કોઈ ટ્રીટમેન્ટ આપવામાં ના આવી. બે કલાક સુધી આ મહિલાને બેસી રાખવામાં આવી અને ટ્રીટમેન્ટ આપવામાં ના આવી. મહિલાના પરિવાર ડોક્ટરને કમ્પ્લેન કરતા જપાજપીના ક્યાંક દ્રશ્યો પણ સર્જાયા હતા. આ સાથે એ બાબત પણ સામે આવી છે કે જ્યારે પરિવારજનો ડોક્ટરને કહેવા ગયા કે મહિલાની તરતને તરત સારવાર કરવામાં આવે ત્યારે તેમના દ્વારા તેમની કેસ ફાઇલ પણ ફેંકી દેવામાં આવી. ક્યાં સુધી સરકારી હોસ્પિટલોમાં હવે આ પ્રકારની લાલ્યાવાડી, બેદરકારી, લાપરવાહી ચાલતી આવશે? તો લાગી રહ્યું છે કે વીએસ હોસ્પિટલોમાં હવે બેદરકારી, લાલ્યાવાડી, લાપરવાહીની વણઝાર ચાલી રહી છે. ફરી એક વખત આવો કિસ્સો વીએસ હોસ્પિટલમાં ઉજાગર થવા પામ્યો છે. જે રીતે મહિલાની પેટની તકલીફ હતી અને સારવાર માટે જૂની વીએસ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, બે કલાક સુધી આ મહિલા તકલીફમાં તડબડતી રહી, પરંતુ મહિલાની કોઈ સારવાર બે કલાક સુધી કરવામાં ન આવી. બે કલાક સુધી મહિલાની કોઈ ડોક્ટરે તપાસી ના લીધી અને તે બાદ જ્યારે પરિવારજનો ડોક્ટર સાથે કમ્પ્લેન કરવા ગયા ત્યારે તકરારના દ્રશ્યો સર્જાયા હતા. અને આ સાથે પરિવારજનો આક્ષેપ પણ કરી રહ્યા છે કે જ્યારે તે લોકોએ ડોક્ટર સાથે જઈને સમગ્ર વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ડોક્ટર દ્વારા કેસ ફાઇલ પણ ફેંકી દેવામાં આવી. તો કયા પ્રકારે હવે જે ગરીબ જનતા છે તેને આવી રીતે છેતરવામાં આવશે? આ પ્રકારની લાપરવાહી, બેદરકારી અને લાલ્યાવાડી હવે સરકારી હોસ્પિટલોમાં ક્યાં સુધી ચાલશે? એક પછી એક કિસ્સાઓ હવે સરકારી હોસ્પિટલોમાં સામે આવી રહ્યા છે. વીએસ હોસ્પિટલમાં તો લાગી રહ્યું છે કે લાલ્યાવાડી, લાપરવાહી અને બેદરકારીની વણઝાર થઈ ગઈ છે. જે રીતે આ મહિલાને બે કલાક સુધી કોઈ ટ્રીટમેન્ટ આપવામાં ન આવી, મહિલાના પરિવારજનો પણ આક્ષેપ કરી રહ્યા છે, ફાઇલ ફેંકી દેવામાં આવી મહિલાની, આ તમામ બાબતો અહીંયા ગૌર કરવા જેવી છે કે હવે શું ડોક્ટરો બેફામ બની ગયા છે? તેમને કોઈનો ડર નથી રહ્યો અને તેઓ પોતાની હવે લાલ્યાવાડી ચલાવી રહ્યા છે, રોફ જમાવી રહ્યા છે. સમગ્ર બાબત અહીંયા સવાલ ઉભો કરે છે. તો આજ માટે સમગ્ર માહિતી મેળવે પીડિતાનો જે પરિવારજન છે ત્યાં અમારા સંવાદદાતા રિઝવાન શેખ પહોંચી ગયા છે અને સમગ્ર માહિતી પહોંચાડશે. જે રિઝવાન સાથે રિઝવાન, સૌ બાબત હતી જેના લીધે આ મહિલા તડપતી રહી સારવાર માટે, પરંતુ બે કલાક સુધી આ મહિલાને સારવાર ન મળી. શું છે સમગ્ર માહિતી? કે વીએસ હોસ્પિટલ જે છે એ હવે બેદરકારી માટે જ હવે પ્રખ્યાત બની ગયું છે. વર્ષ 2019 ની અંદર વીએસ હોસ્પિટલની અંદર જે બેદરકારીના જે બનાવો જે છે, ત્રણ બનાવો બની ચૂક્યા છે. સૌથી પહેલો જે બનાવ હતો એ લાસ્ટ એક્સચેન્જ હતો. ત્યારબાદ કહી શકાય કે 6 માસની જે બાળકી, જે માહેનૂર જે બાળકી, જે કહી શકાય માસૂમ બાળકીની જે આંગળી જે કમ્પાઉન્ડર દ્વારા વગર કારણસર કાપી દેવામાં આવી હતી તેની અત્યારે સાઈઝ સુકાઈ પણ નથી. અને વધુ એક જે બેદરકારીનો બનાવ જે છે વીએસ હોસ્પિટલમાં બન્યો છે. બનાવની વિગત એવી છે કે ગઈકાલે એક પરિવારની અંદરથી એક મહિલાને પેટની તકલીફ ઉપડી હતી અને કહી શકાય તેને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર કરવાની જગ્યાએ જે કહી શકાય કે તેમને ધક્કે મારીને હોસ્પિટલમાંથી બહાર કાઢી દેવામાં આવ્યું હતું. જે તમને કેમેરામેનને જણાવવા માંગુ છું કે આ દ્રશ્યોની અંદર આપને દેખાડવા માંગે છે કે આ વીએસ હોસ્પિટલની જે આ ચોપડી તમને દેખાઈ રહી છે એ પીડિતાની ચોપડી છે. તેમણે વીએસ હોસ્પિટલમાં ગયા હતા અને જે કાયદેસરની જે પ્રોસેસ હોય છે, જે એડમિટ થવા માટેની, સારવાર લેવા માટેની પ્રોસેસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ એમના તરફથી, હોસ્પિટલ તરફથી કોઈ પણ જાતની સારવાર આપવામાં આવી ન હતી. ત્યારબાદ તેમણે ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને, જે ફાઇલ તમે જોઈ રહ્યા છો, પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને તેમણે પોતાની બાળકી, કહી શકાય કે મહિલાની સારવાર કરાવી હતી. અને હાલ તેઓ હાલ પોતાના મુકામે આવી ચૂક્યા છે. અને જે એમના સાથે બનાવ બન્યો છે તેમ એ જે રફીકભાઈ છે તેમના પાસેથી આપણે વધારે માહિતી મેળવીશું. રફીકભાઈ, ખાસ કરીને ગઈકાલે જ્યારે તમે વીએસ હોસ્પિટલમાં પહોંચ્યા હતા,
સૌથી પહેલા તો તકલીફ શું થઈ હતી અને વીએસ હોસ્પિટલના જે સત્તાધીશો છે તેમના દ્વારા શું જવાબ આપવામાં આવ્યો, શું કાર્યવાહી કરવામાં આવી, શું સારવાર આપવામાં આવી? ગઈકાલે મારી વહુ છે, લેવા મારી વહુ છે, પહેલા મહિનાથી એનું ઈલાજ ચાલુ છે, તે પાંચમા મહિને પ્રેગ્નેન્ટ છે. કાલે રાત્રે અચાનક એને પેટમાં બહુ દર્દ ઉઠતા હું એની મમ્મીને અમે લોકો લઈને ગયા, મારો છોકરો અમે દવાખાને, તો એ લોકોએ એને બહાર બેસાડી દીધી કે તું બેસ અહીંયા, તમારો યુનિટનો ડૉક્ટર આવશે ત્યારે તમારો ઈલાજ કરશે. એક કલાક સુધી કંઈ ના કર્યું, પછી અમે કીધું કે ભાઈ ડૉક્ટર સાહેબ ક્યાં હતા કે ઉપર લેબર રૂમમાં, ત્યાં ગયા હતા. એમણે ઉપરથી ફોન કર્યું, નીચે લેડી આવી અને કહે કે ભાઈ તું બીજો ડૉક્ટર પૂછે, તું શું કરતી હતી, સૂઈ ગઈ હતી કે ગેમ રમતી હતી? તો લેડી કહે છે હું તો સૂઈ ગઈ હતી, ગેમ નથી રમતી. પછી એણે કીધું કે તમે વાતો કરો છો, છોકરી એવું કેવી તળપે છે અને બહુ જ પેઇન થાય છે, તમે કંઈ પેઇન કિલર કે? તો કે એ તું ડૉક્ટર છે કે હું ડૉક્ટર, અમને નહીં શીખવાડવાનું, ચાલ બેસી જાય જઈને. બે કલાક સુધી એટલે રાત્રે 10 વાગ્યા સુધી એનું કોઈ કરતાં કોઈ ઈલાજ ના કર્યું અને અમારી જોડે બહુ ઉધરત વર્તન કર્યું અને ધક્કે મારીને બહાર કાઢતા હતા. પછી અમે લોકો આરએમઓ સાહેબ પાસે ગયા, આરએમઓ સાહેબને કમ્પ્લેન કરી, આરએમઓ સાહેબને મેં કીધું કે હું પોલીસ ફરિયાદી કરું છું અને મીડિયા બોલાવું છું. તો કે એવું ના કરો, વીએસ બદનામ થશે, આમ જ વીએસ બહુ બદનામ થઈ ગઈ છે, હું એમને બોલાવીને તમને દાખલ કરાવી આપું છું. આરએમઓ સાહેબે લોકોને બોલાવ્યા હતા, એક લેડી ડૉક્ટરને, જેન્ટ્સ ડૉક્ટર આવ્યા, તો કે ભાઈ બીજા ક્યાં છે? કોઈ નહીં, અમે જ વાત કરીશું, જે વાત કરવાની છે અમે. ભાઈ મારા રિલેટિવ, અરે ગમે તે તમારા રિલેટિવ હોય, પણ આ લોકોને અમે દવાખાનામાં દાખલ નહીં કરીએ. મેં કીધું અમારે એવી શું તકલીફ પડી? તો કે તમે લોકો સમજો શું, અમને તમને કીધું નહીં કે તને દાખલ નહીં કીધું. મારા મોઢામાંથી એવું નીકળી ગયું કે ભાઈ તમારા બાપાની હોસ્પિટલ નથી કે તમે અમને દાખલ નહીં કરો. આરએમઓ સાહેબે બહુ રિક્વેસ્ટ કરી, કગડ્યા, હાથ જોડ્યા, તો એ લોકોએ દાખલ કરવાનું ઘસીને ના કહી દીધું. પછી આરએમઓ સાહેબે કીધું કે જે તમે લોકો કરી રહ્યા છો એ સારું નથી, ડૉક્ટરને લોકો ભગવાન માને છે અને ભગવાન ભક્ષક બની જાય તો આ લોકો કોની પાસે ઈલાજ કરાવવા જશે, એ મરી જશે છોકરી. તો કે ભાઈ જે થાય, તમે સિવિલમાં જતા રહો, પ્રાઇવેટમાં જ્યાં જવું હોય ત્યાં જાઓ, અમારે ત્યાં તમારું કોઈ કરતાં કોઈ ઈલાજ નહીં થાય. પછી આરએમઓ સાહેબને મેં કીધું કે ભાઈ સાહેબ આ માનતા નથી, અમે ફરિયાદી કે ના કરો તમે. પછી આરએમઓ સાહેબે ત્યાં રિક્વેસ્ટ કરી, અમે રાત્રે 10 વાગે ચોપડી કઢાવી અને દાખલ કરાવી. 2:30 વાગ્યા સુધી મારી વહુને કોઈ એક પેઇન કિલર ગોળી નથી આપી કે ઇન્જેક્શન નથી આપી, કોઈ ડૉક્ટર જોવા ના આવ્યો. છેલ્લા કંટાળીને અમે લોકોએ કીધું કે ભાઈ મારી ચોપડી આપો, અમે લોકો બહાર બીજી જગ્યાએ જતા રહીએ. તો કે ચોપડી બોપડી નહીં મળે, નીકળો અહીંથી, ધક્કા મારીને તો બહાર કાઢીશું. અમે રોતા કગડતા રાત્રે 2:30 વાગે ત્યાંથી નીકળી ઉર્વશીને, ત્યાં ઉર્વશી પ્રસૂતિગૃહમાં ગયા, ત્યાં જઈને તાત્કાલિક એની સોનોગ્રાફી કરાવી, ઇન્જેક્શનો આપ્યા અને 1 કલાકમાં એને રાહત થઈ ગઈ. પછી અમે લોકો સવારે 6 વાગે તે દવાખાનેથી અમારા ઘેર આવ્યા. અચ્છા, ખાસ કરીને કહી શકાય કે આરએમઓ દ્વારા જે વિનંતી પણ કરવામાં આવી, ડોક્ટરોને વિનંતી કરવામાં આવી, ડોક્ટરો દ્વારા દાખલ કરવાની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિ ન કરવામાં આવી, આને લઈને હવે આગળના દિવસોમાં તમારા દ્વારા શું કાર્ય કરાશે, કોને રજૂઆત કરવામાં આવશે? અમે લોકો આરએમઓ સાહેબને એક અરજી લખીને આપી છે અને એના પછી અમે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદી કરીશું કે રાત્રે 2:30 વાગે અમારી વહુને કાઢી, કદાચ એને કંઈ અજુગતું થઈ જાય તો એનો જવાબદાર કોણ? કેમ કે ફાઇલો બધી અમે લોકો લઈને જાય છે, કોઈ વસ્તુ અમને આપી નહીં, દવા નહીં, કંઈ નહીં. અને આરએમઓ સાહેબે કીધું કે હું સુપ્રિન્ટેન્ડન્ટને તમારી કમ્પ્લેન આપીશ, કાલે તમે જઈને એમને મળી લેજો અને ત્યાંથી કોપી રિસીવ કરી લેજો અને કાયદેસરની જે કાર્યવાહી થશે ને એ લોકો અમે કરીશું. પણ આરએમઓ સાહેબને કીધું કે તમારામાં જે બનતું હોય કરી લેજો, બધા કાયદા અમે ખિસ્સામાં મૂકીએ છીએ. અને ડૉક્ટરને કસાય નહીં જેમ અમારી જોડે વર્તન કર્યું છે, હવે અમારી હિંમત નથી થતી કે અમે જિંદગીમાં કોઈ જ વીએસમાં પગ મૂકીએ. અમે બહુ મોટી આશા રાખીને ગયા, પણ અમારી આશા ઉપર ડોક્ટરે પાણી ફેરવી દીધું. કયો ડોક્ટર હશે, તમે કયું નામ એનું ખબર છે? કયા ડોક્ટરે તમારી જોડે આવું અભદ્ર વર્તન કર્યું છે? નામ તો ખબર નથી, પણ જોઈ ઓળખીએ છીએ અને મારા છોકરાએ એની વિડીયો ઉતારી, મારી મિસિસના હાથમાંથી ફાઇલ ઝૂંટવી લીધી. મારા છોકરાએ કીધું કે સાહેબ સાહેબ મારી મમ્મીનું હાથ કેમ પકડો છો? પાછળથી લેડી ડૉક્ટર આવીને એને એક લાફો મારી દીધો કે બહાર નીકળો, ધક્કા, સિક્યુરિટીને બોલાવો. સિક્યુરિટીવાળા આવ્યા, સિક્યુરિટીએ કીધું કે બા ખોટા ક્યાં જાતો, સાચી વાત કરે છે કે એમની વહુનું ઈલાજ કરો તમે? તો સિક્યુરિટીને કે ચલે તમે બી બહાર નીકળો, બધા ચૂટકીઓ વગાડી વગાડીને કૂતરાની જેમ અમને બહાર ભગાયા ત્યાંથી. ચોક્કસથી આપણે જે મહિલા જે છે મહિલા જોડે ડાયરેક્ટ આપણે જઈશું, એમના પાસેથી જાણીશું. બેન, તમારી જોડે ગઈકાલે જે બનાવ બન્યો અને ખાસ કરીને તમને જે પીડા થઈ, પીડાને લઈને કહી શકાય કે જે સારવાર મળવી જોઈએ એ સારવાર મળી નહીં, આ મુદ્દે લઈને આપ શું કહેવા માંગો છો? હિન્દીમાં બોલો. 2 કલાક સે મેરી ટ્રીટમેન્ટ નહીં કરતે લે ઓર મેં કુછ જ્યાદા દર્દ હોતા થા और सब बाहर डॉक्टर गेमा खेलते थे, मैंने जाके बोला तो कोई भी सुनता नहीं था मेरी, बोले अंदर जाइने सुई जा बस एक ज बात कहता था. तमारा यूनिट ना डॉक्टर आया ने तो पहली संगत मस्तियों करवा लागी गया, आया नहीं जोवा.
ચોક્કસ કહી શકાય કે જેવી રીતે વીએસ હોસ્પિટલની જે બેદરકારી સામે આવી રહી છે અને પીડિતના જે કહી શકાય વાલી વારસદાર દ્વારા જે કહેવામાં આવ્યું છે કે આરએમઓ દ્વારા ડોક્ટરને વિનંતી પણ કરવામાં આવી કે તેઓ એડમિટ કરે, તેમ છતાં પણ ડોક્ટરે જે એડમિટ કરવાની જે પ્રોસેસ હોય છે એ પ્રોસેસ હાથ ધરી નહીં અને ના છૂટકે પછી પીડિતાના પરિવારજનોએ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડીને હાલ તેઓ પોતાના મુકામ ઉપર આવી ચૂક્યા છે. આ ઘટના ઉપરથી સાબિત થાય છે કે ડોક્ટરોની જે બેદરકારીની સાથે સાથે હવે દાદાગીરી પણ વીએસ હોસ્પિટલની અંદર ખૂબ જ વધી ગઈ છે અને આરોમોની વાતોને પણ હવે ડોક્ટર માનવા માટે તૈયાર નથી. બિલકુલ રિઝવાન જી, જે બિલકુલ રિઝવાન, સમગ્ર માહિતી બદલને જોડાવા બદલ આભાર આપનો. તો તમામ અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે, જે રીતે પ્રેગ્નેન્ટ મહિલાને બે કલાક સુધી તળવડતી દર્દમાં રહેવા દીધે, ગોર બેદરકારી કહી શકાય, હોસ્પિટલની દવા ખરેખર કરવાની જરૂર છે.